नमस्कार विद्यार्थी मित्रों, जय मामादेव। तन्ना एजुकेशनल कैंपस गोंडल थी मूलिशा सालावडिया धोरण 9 विज्ञान विषय शिक्षिका। विद्यार्थी मित्रों, विज्ञान विषय में आपणे पाठ 14 नैसर्गिक स्रोतो एना विषय छे अभ्यास करी रह्या छे। नैसर्गिक स्रोतो कोने कहे छे? तो कुदरत द्वारा निर्माण થયેલા અને સજીવોના જીવન સજીવોના અસ્તિત્વ ટકાવી રાખવા માટે જે પરિબળો आवश्यक छे आ बधा स्त्रोतोने आ परिबळोने शुं कहेवाय छे? नैसर्गिक स्त्रोतो छे ई कहेवाय छे। आपणे ख्याल ज छे के सौरमंडळमां पृथ्वी एक एवो ग्रह छे ज्यां जीवन छे ई शक्य छे। पृथ्वी जे केवो ग्रह छे ज्यां जीवन छे, सजीवोनुं अस्तित्व छे। कारण शुं? तो के सजीवोने आवश्यक जे तापमान छे, हवा छे, जमीन छे, खोराक छे, आ बधी जे वस्तुनी जरूरियात छे આ બધી જ વસ્તુઓ પૃથ્વી પર જ મળી રહે છે। આ બધા પરિબળો પૃથ્વી પર આવશ્યક માત્રામાં છે, એના લીધે સજીવોનું અસ્તિત્વ, એક પૃથ્વી એક એવો જ ગ્રહ છે જેની પર સજીવોનું અસ્તિત્વ છે। આપણે વાત કરી બે પ્રકારના સ્ત્રોતો છે ઈ આવશ્યક છે। ક્યાં ક્યાં? તો કે એક સૂર્યમાંથી મળે ઈ સ્ત્રોત એટલે કે સૌર ઊર્જા, અને બીજું પૃથ્વીમાંથી જે સ્ત્રોતો મળે છે એના વિશે વાત કરી। તો સૂર્યમાંથી મળે છે સૌર ઊર્જા, બરાબર છે, પરંતુ પૃથ્વીમાંથી? પૃથ્વીમાંથી પૃથ્વીના સ્ત્રોતો કયા બને છે? ભૂમિ, પાણી અને હવા, આ ત્રણેય સ્ત્રોતો છે એ આપણે પૃથ્વીમાંથી છે એ આપણે મળે છે। હવે આ ત્રણેય ટોપિક વિશે આપણે વાત કરી રહ્યા હતા, તો સ્ટાર્ટિંગ આપણે વાત કરી હતી હવા વિશે। હવાને શું કહેવાય છે? કે જીવનનો શ્વાસ છે હવા। હવા વગર છે એ કાંઈ પણ માણસ છે એ શ્વસનની પ્રક્રિયા, કોઈ પણ સજીવની શ્વસનની જે પ્રક્રિયા છે એ થતી નથી હવા વગર। તો કે આ હવા છે બરાબર શું છે? આપણે ખ્યાલ જ છે હવા છે અલગ અલગ વાયુઓનું શું છે? તો કે મિશ્રણ છે, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, નાઇટ્રોજન અને પાણીની બાષ્પ, આ બધાનું શું છે? હવા મિશ્રણ છે। પછી આપણે વાત કરી હતી આબોહવાના નિયંત્રણ, વાતાવરણની શું ભૂમિકા રહેલી છે? તો કે આબોહવા છે બરાબર આખા દિવસ દરમિયાન અને દિવસ અને રાત્રિ દરમિયાન તથા આખા વર્ષ દરમિયાન છે એ તાપમાન છે બરાબર એક સરખું જળવાઈ રહે છે, એનું કારણ શું છે? એકમાત્ર કારણ છે આબોહવા। આ આબોહવાના લીધે છે એ વાતાવરણ છે, તાપમાન છે પૃથ્વી પર એ એક સરખું જળવાઈ રહે છે। આબોહવા શું કરે છે? આ એ શું કરે છે? આબોહવાના નિયંત્રણ માટે છે। હવા છે એ શું કરે છે? તો કે આપણે ખ્યાલ જ છે કે પૃથ્વી છે એની આસપાસ આખું એક કામડાની જેમ હવા છે એનું આવરણ, વાયુનું આવરણ આવેલું છે, જેને શું કહેવાય છે? જેને વાતાવરણ છે એ કહેવાય છે। આ હવા શું કરે છે? આ વાયુનું કાર્ય શું છે? એ એવું કરે છે કે દિવસ દરમિયાન છે સૂર્યના જે વધારે કિરણો છે એનું શોષણ કરી લે છે, અને રાત્રિ દરમિયાન જે પૃથ્વી છે બરાબર સૂર્યની ગેરહાજરીમાં પૃથ્વી પરથી જે ઉષ્મા છે એનો સંચાર બહારની તરફ થતો હોય એને અટકાવે છે, જેથી દિવસ અને રાત્રિ દરમિયાન તાપમાનમાં બહુ મોટો ફેરફાર છે એ જોવા મળતો નથી। આપણે ચંદ્રની વાત કરી હતી કે ચંદ્ર છે બરાબર પૃથ્વીનો ઉપગ્રહ છે, અને સૂર્યથી જેટલા ડિસ્ટન્સે જેટલા અંતરે પૃથ્વી આવેલી છે લગભગ એટલા જ અંતરે ચંદ્ર પણ આવેલ છે। ચંદ્ર પર વાતાવરણ નથી, એના જ લીધે ત્યાં દિવસ અને રાત્રિના તાપમાનમાં બહુ મોટો ફેરફાર છે। રાત્રિ દરમિયાનનું તાપમાન શું છે? તો -190°C અને દિવસ દરમિયાનનું તાપમાન છે એ 110°C છે। કારણ શું છે? ત્યાં વાતાવરણ છે એ નથી। એના પછી આપણે વાત કરેલી હવાની ગતિ એટલે કે પવનો વિશે વાત કરી, તો કે આ પવનો કેના માટે જવાબદાર છે? તો કે વરસાદ માટે જવાબદાર છે। પવન વરસાદ અલગ અલગ જગ્યાએ એક સરખો નથી પડતો, અલગ અલગ જગ્યાએ વરસાદ છે અલગ અલગ પ્રમાણમાં પડે છે, એનું કારણ શું છે? તો કે પવન છે। પવનોની ગતિના આધારે વરસાદનું પ્રમાણ છે એ અલગ અલગ રાજ્યમાં અલગ અલગ જગ્યાએ છે એ નક્કી થાય છે। આટલી વાત કરેલી આપણે પવનોની, પછી આપણે વાત કરી ગયા વરસાદ વિશે। તો કે વરસાદ કેવી રીતે વરસે છે? વરસાદ કે વાદળોનું બંધારણ કેવી રીતે થાય છે? તો કે વરસાદ આવવા માટે એટલે તો પાણીની બાષ્પ, વરસાદ વાદળા કેવી રીતે બંધાય છે? તો કે સૂર્યની અતિશય ગરમીના લીધે પાણી છે પૃથ્વી પરનું જે પાણી છે બરાબર છે એનું શું થાય છે? તો કે એનું બાષ્પમાં છે એ રૂપાંતરણ થાય છે। આ બાષ્પમાં રૂપાંતરણ થાય છે, બાષ્પ જેમ જેમ ઉપર જશે એમ નીચે કરતાં ઉપરની બાજુએ શું હશે? તો હવાનું દબાણ છે એ કેવું હશે? ઓછું હશે, એટલે બાષ્પ ત્યાં વિસ્તરણ પામશે અને ઠંડી પડશે। આ બાષ્પ ત્યાં ઠંડી પડે છે પછી શું થાય છે? તો કે એના કેન્દ્રસ્થ સ્થાને હવાના રજકણો, ધૂળ છે એ કેન્દ્રસ્થ સ્થાને રહે છે, અને બાષ્પના ટીપાઓ છે એ ત્યાં જમા થાય છે। આ ટીપાઓ વધારે ને વધારે
ત્યાં એકઠા થાય છે અને આ રીતે વાદળોનું છે એ સર્જન કરે છે અને જેમ ટીપા વધારે એકઠા થાય છે પછી ત્યાં બાષ્પ પાણીની બાષ્પ છે એ ઠરે છે અને એ વરસાદ સ્વરૂપે છે એ વર્ષે છે ક્યારેક એવું બને છે કે ત્યાં વાત તાપમાન છે એ બહુ જ નીચું હોય જાય છે ઉપરની ઉપરની બાજુએ તો આપણે કરા સ્વરૂપે કે હિમવર્ષા સ્વરૂપે છે પણ વરસાદ આવે છે આટલી વાત થઈ આપણે વરસાદ વિશે હવે આપણે આજના લેક્ચરમાં વાત કરવાની છે વાયુનું પ્રદૂષણ તો આપણે ખ્યાલ જ છે આપણે રોજ બરોજ ન્યૂઝમાં અને સમાચાર પત્રોમાં બધી જગ્યાએ જોતા હોય છે ન્યૂઝપેપરમાં અને બધે કે દિવસે દિવસે વાયુનું પ્રદૂષણ એ બહુ જ વધતું જાય છે આપણે ખ્યાલ જ છે કે ઓઝોનના સ્તરમાં છે એ ગાબડા પડેલા છે ઓઝોનના સ્તરમાં કારણ તો કે વાયુનું પ્રદૂષણ વાયુના પ્રદૂષણના લીધે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ આ બધાનું પ્રમાણ વધવાના લીધે ઓઝોનના સ્તર છે એમાં પણ ગાબડા પડેલા છે અને આપણે ખ્યાલ જ છે કે આ લોકડાઉનની પરિસ્થિતિમાં જ્યારે વાહન વ્યવહાર છે કારખાનાઓ છે એ બધું બંધ હતું ત્યારે આપણે એવું ન્યૂઝમાં જાણવા મળેલું હતું કે ઓઝોનનું જે સ્તર છે એ હીલ થાય છે એ ગાબડા છે એ ધીમે ધીમે પુરાવાની શરૂઆત થાય છે તો આપણે આ વાતો બધી શું સાબિત થાય છે કે ભાઈ કેટલું પ્રદૂષણ છે એ અત્યારે થઈ રહ્યું છે વાયુનું પ્રદૂષણ કેટલું થઈ રહ્યું છે અને આટલા લોકડાઉનની પરિસ્થિતિમાં જ્યારે વાહન વ્યવહાર છે કારખાનાઓ છે એ બધું બંધ હતું તો એ ઓઝોનનું સ્તર છે આટલા વર્ષોમાં ક્યારે એનું ગાબડું દિવસે દિવસે મોટું થાય છે પણ એ ક્યારે ગાબડું છે એ હીલ થવા મીન્સ કે એ જ્યારે ભેગું થવાની પરિસ્થિતિ છે એ ક્યારે થઈ નથી પણ આ સમયમાં જ્યારે પ્રદૂષણ વાયુનું ઘટ્યું તો એ ઓઝોન સ્તર છે ઓઝોનનું જે લેયર છે એ ધીમે ધીમે હીલ થવા લાગ્યું હતું તો વાયુનું પ્રદૂષણ દિવસે દિવસે વધે છે અને આપણે લોકોને અવારનવાર બોલતા સાંભળ્યા છે કે જે એ નાનપણમાં મોટી એજના લોકો હોય બરાબર એમ કહેતા હોય કે નાનપણમાં જ્યારે નાના હતા ત્યારે જેટલી હવા શુદ્ધ હતી એટલી અત્યારે હવા છે એ શુદ્ધ નથી કારણ કે દિવસે ને દિવસે નવા નવા કારખાનાઓ સ્થપાય છે વાહન વ્યવહાર વધી ગયો છે અને પ્લસ અત્યારે બધી જગ્યાએ જે જંગલો છે એને કાપીને ત્યાં મિલ્સ ને એવું કારખાનાઓ છે ફેક્ટરીઓ છે એ બનાવવામાં આવે છે રસ્તાઓ પાકા થવા લાગ્યા છે એના લીધે શું થશે જમીનમાં પાણી ઉતરતું નથી એટલે વૃક્ષ નવા નવા નથી બનતા તો આ બધાના લીધે વાયુનું પ્રદૂષણ છે એ દિવસે ને દિવસે વધવા લાગ્યું છે તો આપણે વાયુના પ્રદૂષણ કેવી રીતે થાય છે એના વિશે વાત કરીએ આપણે કે આપણે સમાચારોમાં સાંભળીએ છીએ કે નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડનું સ્તર છે એ વધી રહ્યું છે સમાચારમાં આપણે સાંભળતા જ હોઈએ છીએ નાઇટ્રોજન અને સલ્ફરના જે ઓક્સાઇડ છે એનું સ્તર દિવસે ને દિવસે છે એ વધી રહ્યું છે લોકો દુઃખ પણ વ્યક્ત કરે છે કે તેઓના બાળપણથી લઈને અત્યાર સુધીમાં હવાની ગુણવત્તામાં ઘટાડો થયો છે લોકો ઘણીવાર એવું કહેતા તમે સાંભળ્યા કે ભાઈ બાળપણથી લઈને અત્યાર સુધીમાં હવાની જે ગુણવત્તા છે એમાં શું થાય છે કે દિવસે ને દિવસે છે એ ઘટાડો થતો જાય છે હવાની ગુણવત્તાને કેવી રીતે અસર પામે છે અને આ ગુણવત્તામાં આવેલું પરિવર્તન આપણને અને અન્ય સજીવોને કેવી રીતે પ્રભાવિત એટલે કે અસર કરે છે તો કે આ ગુણવત્તામાં ઘટાડો થવાનું કારણ શું છે અને બીજું કે જે આ ગુણવત્તામાં ઘટાડો થયો છે બરાબર છે તો એનાથી સજીવોને કયા પ્રકારની હાનિ પહોંચે છે એને કયા કયા પ્રકારની અસરો પહોંચે છે એના વિશે જે વાત કરવાની છે અશ્મિ બળતણ જેવા કે કોલસો અને પેટ્રોલિયમ પદાર્થોમાં નાઇટ્રોજન અને સલ્ફર બહુ જ ઓછી માત્રામાં હોય છે કે અશ્મિ બળતણો લઈએ આપણે બરાબર છે તો અશ્મિ બળતણો જેવા કે કોલસો છે પેટ્રોલિયમ છે એમાં નાઇટ્રોજન અને સલ્ફરનું પ્રમાણ તો હોય જ છે શું થાય છે તો કે જ્યારે આ બળતણનું દહન થાય છે ત્યારે એની સાથે એમાં જે રહેલા નાઇટ્રોજન અને સલ્ફર છે એ સળગે છે જ્યારે આપણે આવા અશ્મિ બળતણનું દહન કરીએ છીએ ત્યારે શું થશે તો કે એમાં જે નાઇટ્રોજન અને સલ્ફર રહેલા છે એ પણ સળગશે અને વાતાવરણના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રોજન અને સલ્ફર બંનેના ઓક્સાઇડ છે એ બનાવે છે અશ્મિ બળતણમાં કેટલું પ્રમાણ રહેલું છે તો કે નાઇટ્રોજન અને સલ્ફરનું પ્રમાણ રહેલું છે જ્યારે આ બળતણનું દહન થાય છે ત્યારે તેમાં રહેલા નાઇટ્રોજન અને સલ્ફર વાતાવરણના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રોજન અને સલ્ફર બંનેના શું બનાવે છે ઓક્સાઇડ છે એ બનાવે છે આ વાયુઓને શ્વાસના રૂપમાં લેવું નુકસાનકારક છે કારણ કે આ સલ્ફરના ઓક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ છે બરાબર એ શ્વાસમાં લેવો બહુ જ નુકસાનકારક છે અને બીજું કે જ્યારે આ વાયુઓ છે બરાબર એ વાતાવરણમાં જે વાદળાઓ છે બરાબર છે એ વરસાદમાં પાણીમાં જો એ ભળી જાય તો એ એસિડ વર્ષા સ્વરૂપે છે એ વર્ષે છે અને એસિડ વર્ષા છે બરાબર એ ખેતરમાં પાક પર પછી તો કે ઇમારતો છે મકાનો છે એના બધાને
ખૂબ જ છે ઈ નુકસાન પહોંચાડે છે એનાથી સ્કિન ના કેન્સર છે એ બધી થવાની આ બધા થવા માટે આ એસિડ વર્ષા છે જવાબદાર છે તો જો એ શ્વાસમાં જાય તો એ આપણે નુકસાન કરે છે અને જો એ વરસાદના પાણી સાથે ભળી જાય તો એ એસિડ વર્ષા સ્વરૂપે વરસે છે અને એ પણ આપણા માટે શું છે તો કે નુકસાનકારક છે અશ્મિ બળતણોનું દહન હવામાં નિલંબિત કણોની માત્રામાં પણ વધારો કરે છે અશ્મિ બળતણોનું તમે દહન કરો બરાબર તો એ હવામાં નિલંબિત કણોનું પ્રમાણ વધારે છે તમે ઘણીવાર જોયું છે તમે કચરો કે કોઈ વસ્તુ સળગાવતા હોય છે ને તો શું થાય છે તો કે ની આસપાસના કાળા કાળા કણો છે એ ઉડતા જોવા મળે છે આ નિલંબિત કણો શું થશે તો કે એ વાતાવરણમાં સતત ઉડતા રહેશે અને આપણે શ્વાસમાં એમાં જાય તો આપણે ખૂબ જ છે એ નુકસાન કરે છે તો અશ્મિ બળતણોના લીધે જે નિલંબિત કણોનું પ્રમાણ છે એ પણ વાતાવરણમાં છે એ વધે છે તે નિલંબિત કણો સળગ્યા વગરનો શું છે તો કે કાર્બન કણ કે પદાર્થ હોઈ શકે છે આ નિલંબિત કણ શું છે તો કે જ્યારે કાર્બન કણ જે આપણે કોઈ પણ પદાર્થ સળગાવી છે એમાં કાર્બનનું પ્રમાણ રહેલું હોય છે તો આ કાર્બન છે બરાબર આ કાર્બનનું પ્રમાણ હોય અથવા તો કોઈ પણ જે પદાર્થ તમે સળગાવ્યો છે એ સળગાવેલા પદાર્થના જે અશ્મિ જે વધેલા અવશેષો વધી ગયા હોય છે એ છે એ હોઈ શકે છે આ નિલંબિત કણો તેઓને હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે આ સળગાયા નિલંબિત જે કણો છે બરાબર તેને શું કહેવામાં આવે છે તો તેને હાઇડ્રોકાર્બન છે એ કહેવામાં આવે છે આ બધા પ્રદૂષકોનું વધુ પ્રમાણ વાતાવરણને ધૂંધળું બનાવે છે આ બધા પ્રદૂષકો છે બરાબર એનું પ્રમાણ જેમને જેમ વધતું જશે એ વાતાવરણને દિવસે ને દિવસે કેવું કે ધૂંધળું છે એ બનાવે છે પ્રદૂષકોનું પ્રમાણ છે એ વધવાથી ખાસ કરીને શિયાળાની ઋતુમાં જ્યારે પાણી પણ હવાની સાથે સંઘનિત હોય છે આને કારણે આને આપણે શું કહીએ છીએ તો કે ધુમ્મસ છે એ કહીએ છીએ હવે એક બાજુ આ નિલંબિત કણો છે અને શિયાળાની ઋતુમાં પાણી છે એ ધુમ્મસ સાથે આપણે જોવા મળે ઘણીવાર સવાર સવારમાં ધુમ્મસ જોવા મળે તો આ ધુમ્મસ છે એ કેનું એક પ્રમાણ છે તો કે વાયુનું પ્રદૂષણનું છે એ એક પ્રમાણ બતાવે છે કે વાયુનું પ્રદૂષણ જેમ ધુમ્મસનું પ્રમાણ વધારે એમ વાયુનું પ્રદૂષણ વધારે છે એ એવું બતાવે છે તે હવાના પ્રદૂષણની તરફ સંકેત કરે છે આ ધુમ્મસ છે એ કોના તરફ સંકેત કરે છે તો હવાના પ્રદૂષણ તરફ છે એ સંકેત કરે છે આ શિયાળાની ધુમ્મસ અભ્યાસ પરથી આપણે નિર્ણય પર આવીએ છીએ કે આ પદાર્થોવાળી હવામાં શ્વાસ લેવાથી કેન્સર હૃદયરોગ કે એલર્જી જેવા રોગો થવાની સંભાવનાઓ વધતી જાય છે આપણે એવા તારણ પર આપણે આવેલા છીએ અલગ અલગ અભ્યાસ કરીને કે આ વધારે પડતું હવાનું પ્રદૂષણ છે તેનાથી શું થાય છે તેનાથી કેન્સર હૃદયરોગ અને કે એલર્જી અલગ અલગ પ્રકારની એલર્જી ઘણાને હોય છે એલર્જી અલગ અલગ ઘણાને ધુમાડાની એલર્જી હોય છે ઘણાને ધૂળની એલર્જી હોય છે તો આવી અલગ અલગ પ્રકારની એલર્જી છે બરાબર એ બધી ઉત્પન્ન થાય છે પ્લસ કેન્સર આપણે જોઈએ તો દિવસે ને દિવસે કેન્સરનું પ્રમાણ છે એ વધતું જાય છે તમે કોઈ પણને પૂછો વધારે પડતા મૃત્યુ છે બરાબર એ કેન્સરના લીધે થાય છે હૃદયરોગ નાની નાની એજવાળાને છે એ હાર્ટ એટેક આવી જાય છે હૃદયના અલગ અલગ ડિઝીઝ છે એ હાર્ટના ડિઝીઝ છે એ થાય છે એનું મુખ્ય કારણ છે વાયુનું પ્રદૂષણ કેમ કે શ્વાસ દરમિયાન છે શ્વાસોશ્વાસમાં ફેફસામાં શુદ્ધ હવા જવાની જ નથી તો શુદ્ધ હવા નથી જવાની તો આવા અલગ અલગ રોગો છે એ થવાના છે હવામાં આવેલા હાનિકારક પદાર્થોનો વધારો થાય તો હવાનું પ્રદૂષણ કહેવાય છે હવાનું પ્રદૂષણ કોને કહેવાય છે તો કે હવામાં આવા હાનિકારક વાયુઓ છે એનો દિવસે ને દિવસે વધારો થતો જાય આવા હાનિકારક વાયુ છે એનો વધારો થાય એને શું કહેવાય છે તો તેને હવાનું પ્રદૂષણ છે એ કહેવાય છે આ વાયુનું પ્રદૂષણ છે બરાબર છે એ ઘણી રીતે છે એ આપણે નુકસાનકારક છે કેવી રીતે થાય છે વાયુનું પ્રદૂષણ તો કે આપણે અશ્મિ બળતણ બરાબર પેટ્રોલ છે ડીઝલ છે આવા અશ્મિ બળતણ કોલસો છે એનું દહન કરીએ છીએ ત્યારે એમાં રહેલા નાઇટ્રોજન અને સલ્ફર છે એ પણ સળગે છે અને વાતાવરણના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને તેના શું બનાવે છે તો તેના ઓક્સાઇડ બનાવે છે નાઇટ્રોજન અને સલ્ફર તેના શું બનાવે છે ઓક્સાઇડ બનાવે છે અને આ ઓક્સાઇડ છે બરાબર એ શ્વાસોશ્વાસમાં જો આપણે શ્વાસની પ્રક્રિયામાં શ્વાસોશ્વાસમાં એ આવી જાય તો આપણા શરીરને નુકસાન કરે છે અને જો એ વરસાદના પાણી સાથે જો એ ભળી જાય તો એ એસિડ વર્ષા સ્વરૂપે છે એ વરસે છે અને એસિડ વર્ષાથી જે આપણી ઇમારતો છે મકાનો છે પછી તો કે સ્કિનને આપણા પાકને ખેતરમાં રહેલા પાકને આ બધાને છે એ નુકસાનકારક છે દિવસે ને દિવસે જો આવી રીતે વાયુનું પ્રદૂષણ વધતું જાય તેના લીધે હૃદયરોગ છે કેન્સર છે
अलग अलग प्रकार की एलर्जीज छे आ बधा नो प्रमाण छे ई वधतु जाय छे। હવે તમે લાઇકેન વિશે વાત સાંભળી લેશે, લાઇકેન નામનું સજીવ છે બરાબર, ઈ સલ્ફર ડાયોક્સાઇડ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે। આવું તમને એમસીક્યુમાં પૂછાય કે લાઇકેન નામનું જે સજીવ છે બરાબર ઈ કયા વાયુ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે, તો કે સલ્ફર ડાયોક્સાઇડ પ્રત્યે છે ઈ ખૂબ જ સંવેદનશીલ છે। એ ક્યાં જોવા મળે છે, તો કે આ છે ઈ મોટા ભાગે લાઇકેન છે ઈ મોટા ભાગે વૃક્ષની છાલ ઉપર જોવા મળે છે। લાઇકેન ક્યાં જોવા મળે છે, લાઇકેન છે એ વધારે મોટા ભાગે વૃક્ષની છાલ ઉપર જોવા મળે છે। અને કયા વાયુ પ્રત્યે સંવેદનશીલ છે, તો કે સલ્ફર ડાયોક્સાઇડ પ્રત્યે છે એ સંવેદનશીલ છે। એટલે શું થશે, તો કે તમે ઓબ્ઝર્વ કરો ને તો રસ્તા ઉપર જ્યાં વાહન વ્યવહાર વધારે થાય છે એની નજીક આવેલા વૃક્ષો ઉપર લાઇકેનનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે। કારણ કે વાહન વ્યવહારમાં આપણે વાહનની અંદર પેટ્રોલ અને ડીઝલ જેવા અશ્મિ બળતણનો ઉપયોગ કરતા હોય છે, તો એના ઓક્સાઇડ બને છે, એટલે સલ્ફર ડાયોક્સાઇડ બને છે બરાબર છે। તો આ સલ્ફર ડાયોક્સાઇડ પ્રત્યે ખૂબ જ સેન્સિટિવ છે, એની હાજરીમાં એ પોતાનો વિકાસ લાઇકેન છે એ કરી શકતું નથી। એટલે રસ્તા પરના જે વૃક્ષો છે એની ઉપર લાઇકેનનું પ્રમાણ છે એ ખૂબ જ ઓછી માત્રામાં જોવામાં મળે છે। અને એની સાપેક્ષે રસ્તાથી દૂર આવેલા જે વૃક્ષો છે એની પર લાઇકેનનું પ્રમાણ છે એ વધારે જોવા મળે છે। એનું મુખ્ય કારણ શું છે, તો કે લાઇકેન છે એ કેવું છે, તો કે સલ્ફર ડાયોક્સાઇડ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે। એટલે જે રસ્તાઓ ઉપર વધારે વાહન વ્યવહાર હોય છે ત્યાં સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હોવાનું, કારણ કે બળતણમાં સલ્ફર અને નાઇટ્રોજન હોય જ છે, તો એનું પ્રમાણ વધારે, એટલે લાઇકેનનું પ્રમાણ છે ત્યાં ઓછું જોવા મળે છે। તમે એક એવું તારણ કહી શકો, કાઢી શકો કે જ્યાં લાઇકેનનું પ્રમાણ વધારે છે ત્યાં વાયુનું પ્રદૂષણ છે એ ઓછું છે, એવું કંઈક તમે તારણ કાઢી શકો। શું કાઢી શકીએ, તો કે જ્યાં લાઇકેનનું પ્રમાણ છે એ વધારે છે મતલબ કે ત્યાં વાયુનું પ્રદૂષણ છે એ કેવું છે, ઓછું છે। કારણ કે ઓછું વાયુનું પ્રદૂષણ હોય છે ત્યાં જ લાઇકેન છે એનો વિકાસ છે એ થાય છે, ત્યાં જ એનું વિકાસ છે એ વ્યવસ્થિત રીતે છે એ કરી શકે છે। વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ વાયુનું પ્રદૂષણ, આ ટોપિક વિશે આપણે અભ્યાસ કરેલો। નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાણી વિશે વાત કરીશું, પાણી શું છે, તો કે એક અદ્ભુત પ્રવાહી છે, એના વિશે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે એ વાત કરીશું। જય મામાદેવ।